बालक के सर पे गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे, गुणगान करो तेरा इस सावधान भाई जाइए। आत्मा ने अटेंशन की पोजीशन मलावी दी है। पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो। पवित्रता मनुष्यता की शान है, पवित्रता मनुष्यता की शान है, पवित्रता मनुष्यता की शान है, पवित्रता मनुष्यता की शान है। जो मन वचन कर्म से पवित्र हो, 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 वो चरित्रवान ही यहाँ महान है, वो चरित्रवान ही यहाँ महान है, वो चरित्रवान ही यहाँ महान है, वो चरित्रवान ही यहाँ महान है। पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र मन 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 रखो। असत्यो माये थे प्रभु परम सत्य तू लई जा उन्दारे थी प्रभु परम ते महामृत्यु माते अमृत समीपे नार लई जा तुहे नहु चूत तुज दर्शन दान दई जा तुहे नहु चूत तुज दर्शन दान जेह स्वरूप समझा बिना पाम्यो दो खयनंत समझाम्यो ते पद नमो श्री सदगुरु भगवन। पंच दिवसीय संस्कार सत्र
તેનો આજે પાંચમો અથવા છેલ્લો દિવસ છે. પહેલે દિવસે આપણે માતૃદેવો ભવ, બીજે દિવસે પિતૃદેવો ભવ, ત્રીજે દિવસે આચાર્ય દેવો ભવ, ચોથે દિવસે એટલે ગઈકાલે સાંપ્રત જીવનની મુખ્ય સમસ્યાઓ, મુખ્ય ચારની વિચારણા ચોથે દિવસે કરી હતી આપણે. ચિંતા અને હતાશા, સમયનો અભાવ, તણાવ અને તેથી મુક્તિ પ્રાપ્ત કરવાના ઉપાયો, અને ચોથું લીધું દેખા દેખીથી ઉદ્ભવતી તૃષ્ણાઓની વણઝા. આ ચાર આ સાંપ્રત કાળની મુખ્ય સમસ્યાઓ દરેકને પોતપોતાના ક્ષેત્રમાં પોતપોતાના વ્યક્તિત્વ મુજબ પોતપોતાની કક્ષાએ ઉપજે છે. આપણે ચિંતન કર્યું હતું, વિચારણા કરી હતી કે કેવી રીતે આ સમસ્યાઓનું સમાધાન આપણા જીવનમાં આપણે યથાશક્તિ લાવી શકીએ. આજે ઉપસંહાર છે એટલે સરળ વિષય રાખેલ છે. સામાન્ય ગૃહસ્થની દ્રષ્ટિ અને ચર્યા, સામાન્ય ગૃહસ્થની દ્રષ્ટિ અને જીવનચર્યા. આર્ય પરંપરામાં ચાર આશ્રમોની વ્યવસ્થા સામાન્ય રીતે સ્વીકારવામાં આવેલી છે. વિદ્યા અર્જનના સમય દરમિયાન પહેલો આશ્રમ બ્રહ્મચર્ય આશ્રમ, ત્યાર પછી આજીવિકા અને કુટુંબને ચલાવવાની બાબતના પુરુષાર્થ વિશે બીજો ગૃહસ્થાશ્રમ, ત્યાર પછી ક્રમશઃ સમાજ સેવા અને સ્વાર્થ ત્યાગ સહિત મોક્ષ માર્ગ માટેની તૈયારી પૂર્વ ભૂમિકારૂપ એવો ત્રીજો વાનપ્રસ્થ આશ્રમ, અને છેલ્લે સંન્યાસ આશ્રમ અથવા સંન્યસ્ત આશ્રમ. એ પ્રમાણે સામાન્ય વ્યવસ્થા સ્વીકારવામાં આવેલી છે. બધી પરંપરાઓએ કહ્યું છે કે આ બધા આશ્રમ પોતપોતાની જગ્યાએ બરાબર છે અને શ્રેષ્ઠ છે, પરંતુ બધાનો પાયો ગૃહસ્થ આશ્રમ છે. બ્રહ્મચર્ય આશ્રમમાં વિદ્યાર્થીઓ રહેને વિદ્યોપાર્જન કરે, પરંતુ તેમને ગાઈડન્સ આપવા માટે, તેમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપ્લાય કરવા માટે, શિક્ષકો વગેરેની વ્યવસ્થા કરવા માટે ગૃહસ્થાશ્રમ એ વ્યવસ્થા કરે છે. બાકીના બે આશ્રમમાં કોઈ અર્ધત્યાગી હોય, કોઈ ત્યાગી હોય, કોઈ મુનિ હોય તો પણ તેને આહારની જરૂર પડે છે અથવા બીજા કોઈ ઉપકરણોની પણ જરૂર પડે છે, તે આહાર ઉપકરણ આદિની વ્યવસ્થા પણ ગૃહસ્થોએ કરવાની હોય છે. એટલે અમુક પરંપરામાં તો ધન્યો ગૃહસ્થાશ્રમ એવું પણ કહ્યું. જૈન પરંપરામાં પણ અમુક અમુક આચારની અંદર, અમુક અમુક આચાર ગ્રંથોની અંદર શ્રાવકોને ધર્મના સ્તંભ કહ્યા છે. એનો ઘણો વિસ્તાર છે. આપણે અત્યારે તો જે ગૃહસ્થાશ્રમ, ગૃહ સામાન્ય ગૃહસ્થની દ્રષ્ટિ અને તેની જીવનચર્યા વિચારવાના છીએ, એ માટે પહેલાં શું આધાર લઈએ છીએ આપણે? આજથી 2000 વર્ષ પહેલાં જેને અત્યારે આપણે મદ્રાસ કહીએ છીએ,
તામિલનાડુ કહીએ છે, ત્યાં આગળ એક મહાન સંત થયા. એમનું સર્વમાન્ય નામ તિરુવલ્લુવર છે. તિરુવલ્લુવર એમણે અહિંસાને મુખ્ય કરી અને જીવનના ધર્મ, અર્થ અને કામરૂપી પુરુષાર્થોને આગળ વધારવા માટે કેવી રીતે જીવન જીવવું જોઈએ એ માટે એક અતિ ઉત્તમ પુસ્તક લખેલું છે. એનું નામ છે કુરલ. એ ગ્રંથ એટલો બધો લોકપ્રિય થયો, એટલો બધો ઉત્તમ કક્ષાનો થયો કે એને કુરલ નહીં કહેતા, તમિલ ભાષામાં શ્રી શબ્દ આપણે વાપરીએ ને, શ્રી મહાવીર સ્વામી, શ્રી રામ, શ્રી કૃષ્ણ, શ્રી પાર્શ્વનાથ, મોટા પુરુષોની આગળ આપણે શ્રી લગાડીએ છીએ, એ શ્રીને શ્રીને એ લોકો ત્રી કહે. ત્રી એટલે પછી તિરુ, એટલે એનું નામ તિરુકુરલ, તિરુકુરલ એવું નામ આપ્યું. કે આપણે કહીએ શ્રી સમયસાર, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, એમ તિરુકુરલ એવું નામ આપ્યું. માત્ર તામિલનાડુમાં નહીં, માત્ર દક્ષિણ ભારતમાં નહીં, માત્ર ભારતમાં નહીં, આખી દુનિયામાં એ ગ્રંથ એટલો બધો લોકપ્રિય થયો કે લગભગ 25 ભાષામાં એનું ભાષાંતર થયું છે. એમાં મુખ્ય 108 અધિકાર છે, નાના નાના પ્રકરણ, અને દરેક અધિકારમાં 10-10 શ્લોક છે. દરેક અધિકારમાં 10-10 શ્લોક છે. આપણે ગુજરાતીની અંદર લગભગ 1930ની અંદર પ્રકાશિત થયો હતો આ ગ્રંથ, સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલયમાં સ્વામી અખંડાનંદ સરસ્વતીએ બહાર પાડેલો, અને એ આ દેહધારીના વાંચવામાં તો માત્ર 83-84 સાલમાં આવ્યો, પણ એ જ પ્રત, ધેટ વિચ વોઝ પબ્લિશ્ડ ઇન 1930. અહીંયા આગળ એક એની બીજી સ્ટાન્ડર્ડ પ્રત છે, એનું નામ પણ એ લોકોએ તિરુકુરલ એવું રાખ્યું છે, તિરુકુરલ. શ્રી કુંદકુંદ ભારતી તરફથી બહાર પડેલ છે, નવી દિલ્હી. બધી ભાષાઓમાં એ ગ્રંથ મળી શકે છે, એની વિચારણા અભ્યાસી જીવોએ કરવા જેવી છે. અત્યારે આપણે પ્રયોજન માટે, અવલંબન માટે ટૂંકમાં જનસામાન્યને ઉપયોગી થાય તેવી રીતે આચાર્ય દેવ શું કહે છે એ વિચારીએ. મુદ્દો નંબર 1, ગૃહસ્થના 5 કર્તવ્યો છે, પિતૃસેવા, દેવસેવા, અતિથિ સેવા, કુટુંબ સેવા અને આત્માના ઉદ્ધારની પ્રવૃત્તિ. જે આ 5 કર્તવ્યો બરાબર બજાવે છે એ શ્રેષ્ઠ મુમુક્ષુ અથવા શ્રેષ્ઠ ગૃહસ્થ છે. મનુષ્યોમાં એ દેવ સમાન છે. પછી તેણે બીજા કોઈ કર્તવ્યો કરવાના રહેતા નથી. શું કહે છે આચાર્ય? દરેક પરંપરામાં તો પોતપોતાના પુસ્તકો છે, આ તો કોઈ પરંપરાનું પુસ્તક નથી, અને છતાં સર્વ પરંપરાનું છે, કારણ કે એની લાખો નકલો જાપાનીઝથી માંડી સ્પેન સુધી, સ્પેનિશથી માંડી અને છેક મેક્સિકન ભાષા સુધી એના ભાષાંતરો થયેલા છે. મહાપુરુષોની શાશ્વત વાણી ત્રિકાળ અબાધિત છે, પરંતુ તેને આ કાળમાં સમજનારા
વિરલા મનુષ્યો જ હોય છે. શું પાંચ કર્તવ્યો કીધા? પિતૃ સેવા આપણે બીજે દિવસે એ લીધું હતું, પણ એની સાથે કુટુંબ સેવા એમ પણ લીધું છે. એટલે ચારે ચાર આવી ગયા. અતિથિ સેવા વચ્ચે લીધું છે, એટલે માતૃદેવો ભવ આવ્યું, કારણ કે કુટુંબની ના કેન્દ્રમાં કોણ છે? માતા. કુટુંબના કેન્દ્રમાં કોણ છે? માતા છે. પિતૃ સેવા એમ અહીં સેપરેટ કહેલું છે, અને કુટુંબ સેવા એમ કહ્યું એટલે એની અંદર બીજા બધા વડીલો, દાદા હોય તો દાદા, બાપુજી એટલે પપ્પાના મોટા ભાઈ હોય તો તેઓ પણ આવી ગયા, અને બીજા કાકા મામા ફુવા માસા વગેરે જે કોઈ હોય તે બધા આવી ગયા. કુટુંબ, કુટુંબના બધા સભ્યો તેમના પ્રત્યે વિનયાન્વિત થવું, તેમની તનથી મનથી ભાવથી સેવા કરવી, દેવ સેવા. થોડું અઘરું છે પણ અનિવાર્ય છે, અઘરું છે પણ અનિવાર્ય છે. કે કયા દેવની સેવા કરવી સાહેબ? કે ભાઈ તારા જે ઈષ્ટ દેવ હોય તેની સેવા કર, પણ ખરેખર જે દેવ છે એ તો આત્મા જેવો કોઈ દેવ નથી. સૌથી મોટો દેવ કયો? તારા હૃદય મંદિરની અંદર જે વિરાજમાન છે, જેની પ્રેરણાથી આ મૂળદું ચાલે છે, બોલે છે, હરે ફરે, ખાય પીએ, કોઈ પણ જીવનની ક્રિયા કરે, એમાં પ્રેરણા આપનાર જે ચૈતન્ય દેવ આપણા સૌના હૃદયમાં બેઠો છે, એ દેવની સેવા કરવાની છે. પરંતુ આપણે એટલી સૂક્ષ્મ બુદ્ધિવાળા છીએ નહીં, એટલી આપણામાં ક્ષમતા નથી, એટલે એ દેવ હૃદય મંદિરમાં વિરાજમાન દેવની સેવા કરવા માટે પૂર્વ ભૂમિકા રૂપે આપણે આપણા ઈષ્ટ દેવની સેવા કરવી આવશ્યક છે. તમે કોઈ મોટા માણસને મળવા જાઓ, બહુ મોટા માણસને, તો પહેલા તો દરવાજા પાસે પેલા બે ગુરખા ઉભો હોય, કિસકા કામ હૈ, કાર્ડ લાયે હો, અંદર સેઠ કો બોલતે હૈ, પીએ કો બોલતે હૈ, અભી ઇધર બેઠો, ક્યાંથી ચાલુ થઈ જાય છે. તો અહીંયા ત્રિલોકનાથ બેઠા છે પરમાત્મા, આત્મદેવ, શુદ્ધાત્મદેવ, એમને મળવા માટે જવું હોય તો પહેલા સત્પાત્રતા જોઈએ, અને સાથે સાથે જે પોતાના ઈષ્ટદેવ હોય, કારણ કે આપણે એનાથી પરિચિત હોઈએ, જે જેના ઈષ્ટદેવ હોય, કોઈના મહાવીર ભગવાન હોય, કોઈના પાર્શ્વનાથ હોય, કોઈના શ્રીરામ હોય, કોઈના કૃષ્ણ હોય, કોઈના બુદ્ધ હોય, કોઈના બીજા જે કોઈ હોય, તે આ નિયમ જાણવો. અંતિમ સંદેશની બીજી ગાથા છે. આત્મ સ્વભાવ અગમ્ય તે અવલંબન આધાર, જીન પદથી દર્શાવ્યો તેહ સ્વરૂપ પ્રકાર. પહેલા સ્થૂળમાં પ્રવેશ કરે તો સૂક્ષ્મમાં પ્રવેશ કરવાની ક્ષમતા આવે, એટલે પહેલા પરમાત્માની સેવા કરવી જોઈએ, દેવની સેવા કરવી જોઈએ. એવી રીતે દેવ તો હજુ પરોક્ષ છે, હજુ એ મૂર્તિ રૂપે છે, મંદિરમાં છે, તીર્થમાં છે, એટલા માટે કોઈ સત્પુરુષ પણ જોઈએ, એને સદગુરુ કહેવામાં આવે. પ્રત્યક્ષ દેહધારી હોય તો તેમની સેવા કરવાનો આપણને વધારે સરળતા પડે, આપણી બુદ્ધિ સ્થૂળ હોવાથી એમની સેવા કરી શકીએ, એમની સાથે વાતચીત કરી શકીએ, એમનું માર્ગદર્શન મેળવી શકીએ, એમને આહાર આદિની વિધિ કરાવી શકીએ, એમને પ્રશ્ન પૂછી શકીએ વગેરે. માટે પરમાત્માની સેવા કરીએ એટલે પોતાના ઈષ્ટદેવની, ગુરુદેવની, સંત પુરુષની, ધર્માત્માની સેવા કરીએ, અને તેમની દિવ્યવાણી
परब्रह्म ने प्राप्त थयेला परमात्मा ना मुख कमल माथी निकलेली दिव्य शब्दावली तेनु गुंथन करी एनु गुंफन करी अने महापुरुषोए शास्त्रोनी रचना करी छे। इतले महापुरुषोनी अनुभव वाणीनो पण आपणे परिचय करवो जोईए। एटले आजे जे सप्त सूत्रीय संकल्प लेवाना छे एमां सौथी पहेलुं छे महापुरुषोनी अनुभव वाणी जेमां अंकित थई होय तेवी तेवा सद्ग्रंथो तेवा उत्तम ग्रंथो हूँ आखी जिंदगी ओछा मां ओछी 15 मिनिट तो वांचीश, पछी नीचे आगार लख्या छे समझी लेवा। जे परमात्मानी भक्ति साचा भाव थी करे, जे सद्गुरुदेवनी भक्ति साचा भाव थी करे, अने जे परमात्मा ने संतोनी अनुभव वाणी तेने पोताना आत्मकल्याण अर्थे ने सर्वजीवना कल्याण अर्थे वाचे समझे पूजे तेने आत्मदेवनी सेवा करवानी एनामा एक क्षमता प्रकट थाय छे। पर प्रेम प्रवाह बढ़े प्रभु से सब आगम भेद सुऊर बसे। माटे अहीं कीधुं पितृ सेवा देव सेवा अतिथि सेवा। आम तो चौथु सूत्र हतु अतिथि देवो भव। गृहस्थ सामान्य गृहस्थ छे तेनी क्षमता बहु ओछी छे, अध्यात्म साधना करवानी एनी क्षमता बहु ओछी। भले पोते मानतो होय के हूँ आटलू भणेलो छू ने आटला शास्त्रों में वांच्या छे ने आटलू छे, ठीक छे। आचार्य कहे छे भाई जो तू सामान्य गृहस्थ होय तो तारे माटे करवा योग्य कार्य ए छे के परमात्मानी अने सद्गुरुनी भक्ति कर। एक बीजू तने धन पर बहु मूर्छा छे एटले संतोष गुण ने प्रगट करवा माटे तू दान धर्म मां प्रवर्तन कर। એટલા માટે કુનકુન સ્વામીએ એટલે મહાવીર ભગવાને ગૃહસ્થ આશ્રમના બે મુખ્ય પાયા કયા છે, પરમાત્મા સદ્ગુરુની ભક્તિ અને દાન ધર્મ। તો દાન જે છે એમાં જે જુદા જુદા પ્રકારના દાન આવે છે એમાં સૌથી પ્રથમ કયું દાન આવે છે? આહાર દાન આવે છે, આહાર દાન આવે છે। આહાર દાન બંને પ્રકારે છે। જો મહાન ભાગ્યનો ઉદય હોય ને કોઈ સંત ધર્માત્મા મુનિ સાધુ જો આપણે ઘેર આવે અને આપણને એમનો આહાર દેવાનો જો પ્રસંગ બને તો તો ઘણો લાભનું કારણ છે, પણ દરેકને કે એટલો બધો ઉત્તમ પુણ્યનો ઉદય હોતો નથી। વળી આજકાલ છેલ્લા 20-30 વર્ષની અંદર સમાજ વ્યવસ્થા ઘણી બદલાઈ ગઈ છે, ઘરને બદલે હવે ફ્લેટની સંસ્કૃતિ આવી ગઈ એટલે લોકોના હૃદય પણ ફ્લેટ થઈ ગયા। હવે કઈ અંદરમાં આમ નથી, હૃદય આપણું આમ નથી, આમ થઈ ગયું કે સાહેબ મન તો કઈ અસર, તમે ગમે એટલું ભગવાનનું નામ લો ને, તમે ગમે એટલા ભગવાનના વખાણ કરો ને, તમે મોટા સંતોના ગમે એટલા વખાણ, મારા પેટનું પાણી હલતું નથી, ક્યાંથી હલે? અહીં છે જ નહીં ને ફ્લેટ છે, હે? આહાર દાન અતિથિ દેવો ભવમાં ઘણું લાંબુ છે, અત્યારે તો ટૂંકામાં આપણે સમયસર પૂરું કરવાનું છે। સામાન્ય મોટા અતિથિ છે પણ સામાન્ય અતિથિ એરોડ્રોમ પર લેવા જવાની વ્યવસ્થા કરી છે, સ્ટેશન પર લેવા જવાની વ્યવસ્થા કરી છે, એસટી પર કે બસ સ્ટોપ પર લેવા જવાની વ્યવસ્થા કરી છે। તેઓ ઘેર આવે ત્યારે તેમને માટે બધી બેસવા ઉઠવાની જમવાની બધી વ્યવસ્થા ચોખ્ખાઈપૂર્વક થયેલી છે, પ્રેમપૂર્વક તેમને આવકાર આપવાની વ્યવસ્થા થયેલી છે, તેઓ
જમવા આવે ત્યારે આપણે એમને બોલાવવા જવું પડે, આવો પધારો, ભોજન તૈયાર છે, એ બધી વ્યવસ્થા કરેલી છે. જેટલા દિવસ રહે તેટલા દિવસ પ્રેમથી એમને રાખવા ને એમનું જે કંઈ કાર્ય હોય તે પૂરું કરવું, અને જ્યારે તેઓનો જવાનો દિવસ આવે ત્યારે પણ એ પહેલાં પણ પૂછવું કે ભાઈ, પૂછાય નહીં હો સીધું કે ભાઈ રિટર્ન ટિકિટ કઢાવીને આવેલા છો કે નહીં, પૂછતા નહીં ભાઈ. મારા જેવું કહેતા હતા, પણ એમના જવાની વ્યવસ્થા બરાબર થયેલી છે કે નહીં એ પણ આપણે જોવું જોઈએ. અને બની શકે તો લોકલ હોય તો જાણે ઝાપા સુધી એમની ગાડી સુધી વળાવવા જાઓ, અને જો દૂરથી આવેલા હોય તો સ્ટેશન કે એરોડ્રોમ કે એસટીએમને મૂકવા જવાની વ્યવસ્થા. અતિથિ દેવો ભવ. આત્માના ઉદ્ધારની પ્રવૃત્તિ મોટો વિષય છે, માત્ર એની ઇન્ટ્રોડક્શન 3-4 મિનિટમાં કરી અને આગળ વધીએ. આત્માના ઉદ્ધારની પ્રવૃત્તિ, હવે આમાંથી 3માંથી એકે શબ્દ એ સમજે એમ છે નહીં, આત્માને તો માનતો નથી. હે ભાઈ, હે વત્સ, તું માને તો પણ તું આત્મા છો, અને તું ન માને તો પણ આત્મા. ગમે તેટલો વિરોધ કરે, ભગવાનનો વિરોધ કરે, ગુરુઓનો વિરોધ કરે, એમને ગાળો દે, એમના પેમ્પલેટ છપાવે, એમના તો પણ તું આત્મા જ છો, તું આત્મા મટી જતો નથી. બહુ દુઃખ આવે ને એકદમ આપઘાત કરે કે હું મરી જઉં છું, પણ તું મરે એવી કોઈ વિશ્વમાં વ્યવસ્થા જ નથી. આત્મા મરે તેવી વ્યવસ્થા વિશ્વમાં છે. આત્મા એટલે કોણ? આપણે. આપણી માત્ર ટ્રાન્સફર થઈ શકે ભાઈ, તમારો ગવર્મેન્ટમાં બહુ થાય ને ટ્રાન્સફર, દર 2-3 વર્ષે કે ભુજ મોકલી દે કોઈને, કોઈને સુરત મોકલી દે, કોઈને વડોદરા, કે ગયા, એ તો ગયા, પણ ક્યાં ગયા? ગયા એટલે કઈ? એમ પણ ગયા નથી, વ્યવહારમાં તમે એમ કહો છો કે ભાઈ ગયા એટલે એમની ટ્રાન્સફર થઈ, એમ આપણી ટ્રાન્સફર થવાની, દરેકની ટ્રાન્સફર થવાની. હો, અહીં 4 વર્ષનું બાળક બેઠું હોય તો એની પણ ટ્રાન્સફર થવાની, અને 94 વર્ષના કાકા બેઠા હોય તો એમની પણ ટ્રાન્સફર. પણ મરે એવી વ્યવસ્થા. પહેલા પદની વ્યાખ્યા કરીને કૃપાળુદેવે 2 ગાથાઓ મૂકી છે. ઘટપટ આદે જાણ તું તેથી તેને માન, જાણનાર તે માન નહીં કહીએ કેવું જ્ઞાન. આત્માને શંકા કરે આત્મા પોતે આપ, શંકાનો કરનાર તે અચરજ એહ અમાર. આપણે ગમે એટલું કહીએ કે સાહેબ આ તો તમારા જેવા નવરા લોકોએ કઈ કલ્પના કરી કે આત્મા નામની કોઈ વસ્તુ છે બનાવી દીધી, અને એનો ઉદ્ધાર ઘણી મોટી વાત છે. પ્રભુ અત્યારે તેનું સામાન્ય કલ્યાણ થાય એટલું કરે તો પણ સારું. એ વાત ગઈકાલે થઈ ગઈ હતી. મને જીવનમાં શાંતિ કેમ મળે, મારા જીવનમાં શાંતિનો અનુભવ કેવી રીતે થાય, કુટુંબમાં સૌને શાંતિનો અનુભવ કેવી રીતે થાય, પછી પોતપોતાની જગ્યા હોય, મંદિર હોય તો મંદિર, સંસ્થા હોય તો સંસ્થા, સ્કૂલ હોય તો સ્કૂલ, ફેક્ટરી હોય તો ફેક્ટરી, બેંક હોય તો બેંક, જે પોતાની જગ્યા હોય ત્યાં આગળ કેવી રીતે શાંતિ થાય, એ માટેની આપણે વિસ્તૃત વિચારણા કરેલી ગઈ. કે ખરી શાંતિ તો સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. એ તો કઠિન છે, અત્યારે એ વાત નહીં લઈએ આપણે. પરંતુ કહે છે આચાર્ય દેવ, આત્માના ઉદ્ધારની પ્રવૃત્તિ, મારો આત્મા બંધનમાં છે, મારો આત્મા દુઃખી છે, મારો આત્મા વર્તમાનમાં અજ્ઞાની છે, તો તે કેવી રીતે ખરેખર સુખ પામે, કેવી રીતે આત્મજ્ઞાન પામે, કેવી રીતે એને સર્વ પ્રકારે શાંતિ અને સમાધાન મળે, એવી ઉત્તમ જિજ્ઞાસા વાળો
જે મુમુક્ષુ હતો એને છેલ્લા પૂછ્યું હતું. પાંચમા પાંચમી શંકાના સમાધાન માટે પાંચે ઉત્તર થી થયું સમાધાન સર્વાંગ સમજુ મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ સમજુ મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ. તો કેટલો મહાપુરુષ છે, એટલો મહાપુરુષ જે હોય એની વાત શું કરવાની. હવે એને હમણાં આત્મા મળવાનો છે. ઉત્તમ મુમુક્ષુ જે છે એને આત્મા મળવાને બહુ વાર નથી. માટે એવી ભાવના રાખવી દરેક ગૃહસ્થે, એમ કહે છે આચાર્ય દેવ. આગળ બીજી આગ્રહ કહે, જે જમતા પહેલા અન્નદાન કરે છે તેને ધન્ય છે, એનું એની કુટુંબ વેલ નિત્ય પાંગરતી રહેશે. આપણે દરરોજ જમવા બેસીએ એ પહેલા બે વસ્તુ કરવી. એક, પરમાત્માનું સ્મરણ કરવું, પરમાત્માનું સદગુરુનું, અને બીજું વિચારવું કે હું તો આહાર લઉં છું ને પેટ ભરું છું, પણ મેં કોઈનું પેટ ભરવામાં હું નિમિત્ત થયો, મેં કોઈનું બીજાનું પેટ ભરાય એનું ભૂખનું દુઃખ મટે એવું કંઈ કર્યું. મહાવીર ભગવાને આનો બહુ વિસ્તાર કરેલો છે, પણ અત્યારે એ વિષય નથી. જે એકલ પેટો હોય, જે પોતાનું જ પેટ ભરે, એને તો પશુ કહેવામાં આવે છે. પશુ નહીં, આચાર્ય દેવ તો જરાક થોડીક વ્યંગ કરીને હાસ્ય પણ કર્યું છે કે હે ભાઈ, હમણાં તારે આ દુનિયાની બધી બહુ સરખાઈ છે, તું દરરોજ લાડવા ને પેંડા ખાય છે ને આ બધો માલ મસાલા જે કઈ હોય તે બધું માલ મલિદા ખાય છે, હે, પરંતુ તું બીજાને ખવડાવે છે? જો ન ખવડાવતો હોય તો પછી આચાર્ય દેવ મહાકવિ છે, યોગી છે, કવિ છે, આચાર્ય છે, મહાન ભક્ત છે. આચાર્યનું વર્ણન કરવાની આપણી પાસે શક્તિ નથી, કોઈની પાસે નથી. તે ખીચડી કરી હતી અને ખીચડીમાં છેલ્લે જરા ગેસ વધારે આપ્યો તો નીચે ચોંટી ગઈ હતી, એટલે ઉખડિયા ખીચડી એ વધી, તે તાવે થાથી ઉખેડી અને પેલો પથરો હોય ને ઘરની બહાર ત્યાં આગળ એ ખીચડી મૂકી હતી, તો પેલો કાગડો આવ્યો, પણ એ કાગડો પોતાની જાતે ખાતો નહોતો, પણ બોલાવતો કા 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 કા. બીજા કાગડાઓને બોલાવીને એ કાગડો તારી ઉખડિયા ખીચડી ખાય એકલો ખાતો નથી, એમ તારો આત્મા પૂર્વે પુણ્યકર્મ કરવાથી દાજો હતો, અને તેથી તેને જે પુણ્યકર્મ બાંધ્યું હતું તેના ફળરૂપે અત્યારે તને ધન ધાન્ય પુત્ર પુત્રી અને બીજી બધી દુનિયાની વસ્તુઓ મળી છે, અને તું એકલો વાપરે છે તો તું તો કાગડા કરતા પણ નીચો ઠર્યો, કારણ કે કાગડાએ તો બીજાને બોલાવીને પણ ખવડાવ્યા અને તું તો એકલો ખાય છે. ખોટું ન લાગણો, મારા સ્વામી છે તો અમારી નોકરી કડક છે, પાંચ મિનિટ મોડા જઈએ તો ચોપડી બંધ થઈને અડધા દિવસનો પગાર કપાઈ જાય. જો પાંચ મિનિટ મોડા થઈએ તો અડધા દિવસનો, અને દસ મિનિટ જઈએ તો કે યુ આર નોટ નીડેડ હિયર, કમ ટુમોરો, યુ આર નોટ નીડેડ હિયર, કમ ટુમોરો. એવા સ્ટ્રિક્ટ ડિસિપ્લિનેરિયન આચાર્ય દેવ, તેમની સેવા, તેવા મહાન સત્પુરુષની સેવા કરવાનું, તેમના ચરણમાં સાનિધ્યમાં રહેવાનું, તેમનો દિવ્ય ઉપદેશ પ્રાપ્ત કરવાનું જેને સૌભાગ્ય મળે તે ધન્ય છે. ગુરુદેવો ગુરુદેવતા, ગુરુવિણ ઘોર અંધાર,
જે ગુરુવાણી વેગળા રડવડિયા સંસાર. માટે કહે છે કે જમતા પહેલા અન્નદાન કરે છે એની કુટુંબવેલ નિત્ય પાંગરતી રહેશે. કારણ કે અહીંયા આગળ શાસ્ત્ર કહ્યું છે, ગૃહસ્થ માટેનું શાસ્ત્ર છે. ત્રીજી આગ્રહ કહે છે, ઘરમાં બાળકનો જન્મ એ મોટામાં મોટો આશીર્વાદ છે અને મોટામાં મોટો આનંદ છે. અહીંયા જે હવે પછીના છ સૂત્રો છે એમાં સંતતિની, યોગ્ય સંતતિની પ્રાપ્તિની વિચારણા આચાર્ય દેવે કરેલી છે. આ બહુ માર્મિક છે, એને માટે આપણે દસેક મિનિટ વિચારીશું. કારણ કે અત્યારે આપણે બધામાંથી આપણામાંથી લગભગ 80% થોડાક ફંટાઈ ગયા છીએ, ખોટા રસ્તે છીએ. બધા એવા છે એવું નથી કહેવાનું મતલબ, પણ આપણે આપણું વ્યક્તિગત વિચારવું. પાંચી જઉં છું, બધા એક જ વસ્તુની વાત કરે છે આચાર્ય દેવ. વાંચી ગયા હતા તે ત્રીજો મુદ્દો ફરીથી, ઘરમાં બાળકનો જન્મ એ મોટામાં મોટો આશીર્વાદ છે અને મોટામાં મોટો આનંદ છે. ચોથું સૂત્ર, બાળકો એ જ મનુષ્યની સાચી સંપત્તિ છે, બાળકોના કાર્યનું પુણ્ય માતા પિતાને મળે છે. પાંચ, બાળકની બોટેલી ઘેસ આગળ સ્વર્ગનું અમૃત તો કાંઈ જ નથી. આ તો કવિ પણ છે, મહાન આચાર્ય પણ છે. છ, પિતાનું પુત્ર પ્રત્યેનું કર્તવ્ય, પુત્ર સમાજમાં માનપાન પામે એવી એને તાલીમ આપવી એ જ છે, અને એ જ છે પિતાનું પુત્ર પ્રત્યેનું મુખ્ય કર્તવ્ય. તો પિતાએ પુત્રને કેવી રીતે ટ્રેન કરવો એનું કહ્યું. હવે ધ રિવર્સ કહે છે, પુત્રનું પિતા પ્રત્યેનું કર્તવ્ય, પુત્રે એવું જીવન જીવવું કે લોકો એને જોઈને કહે કે આના પિતાએ એવા તે કેવા પુણ્ય કર્યા હશે અને કેવી ટ્રેનિંગ આપી હશે કે એમને ઘેર આવો પુત્ર થયો. આવી ગયું તો આપણે તે દિવસે, પુત્રાત શિષ્યાત ચ ઇચ્છેત પરાજયઃ. આવ્યું તું ને, પુત્રાત શિષ્યાત ચ ઇચ્છેત પરાજયઃ. બે હારમાં આપણી જીત છે, આપણો પુત્ર, પુત્ર એટલે પુત્રી એમ આવી ગયું, આપણી સંતતિ, આપણો પુત્ર કે પુત્રી કોઈ પણ આપણાથી મહાન થાય. એમ કે અરે આ તો એના પપ્પા તો કઈ નહીં, આ તો કેવા છે, એના પપ્પા તો એની આગળ કઈ નહીં, તો એ આપણી વ્યવહાર દ્રષ્ટિથી જીત છે. અને કોઈ શિષ્ય એવા નીકળે કે જે ગુરુને ક્યાંય આંટી જાય. ઘણા આચાર્યો બધા થયા છે મહાન, એમના ગુરુઓથી પણ મહાન, છતાં એમણે કોઈ દિવસ એવું કીધું નથી કે તેઓ તો એમ નહીં, અમે તો તદ્દન સામાન્ય છીએ, પરંતુ ગુરુદેવની કૃપા, મહાન આચાર્યોની અને એમનો કૃપા પ્રસાદ, એથી જ અમારું જીવન અત્યારે ચાલે છે. આવું સર્વ મહાપુરુષો કીધું છે. એટલે એક મિનિટ છે, રિસેસ પાડો જરા, રિસેસ. શ્રીમદ રાજચંદ્રજી કહે છે, જપ તપ ઔર વ્રતાદિ સબ તહાં લગી ભ્રમ રૂપ, જહાં લગી નહીં સંત કે પાયે કૃપા અનુ. અને મોક્ષ માર્ગમાં જલ્દી જલ્દી આગળ જવું હોય તો પણ બોલું છું, સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય જો ને, સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય જો ને, શ્વાસે શ્વાસે સુમિરન કરતા પાંચે પાતક જાય જો ને, શ્વાસે શ્વાસે સુમિરન કરતા પાંચે પાતક જાય જો ને. પુત્ર એ કેવી રીતે વર્તવું, શિષ્ય એ કેવી રીતે વર્તવું, એક પુત્રનું પિતા પ્રત્યેનું કર્તવ્ય, પુત્રે એવું જીવન જીવવું કે લોકો એને જોઈને કહે કે આના પિતાએ એવા તે કેવા પુણ્ય કર્યા હશે કે એમને આવો પુત્ર મળ્યો. આઠ,
पुत्र जन्म थी माता पिता ने आनंद थाय छे, पण पुत्र कीर्तिवंतो बने त्यारे तेमने वधारे आनंद थाय छे, तेमने जीव्यु सार्थक लागे छे। एम करीने आ छ सूत्रोनी अंदर संततिनी वात करी, એ માટે બે મિનિટ અત્યારે આપણે વિચારી જઈએ, કારણ કે આપણે છેલ્લા 20-30 વર્ષની અંદર પાશ્ચાત્ય સંસ્કૃતિથી એટલા બધા પ્રભાવિત થઈ ગયા છે કે એ લોકો જ બધા ભગવાન ને એ લોકો બધું કહેતે સાચું, હવે ત્યાં તો આનો કોન્સેપ્ટ નથી, ત્યાં તો એક જ તત્વ છે, ત્યાં તો દીકરો એ પણ કોમોડિટી છે, વાઇફ એ પણ કોમોડિટી છે, મધર એ પણ કોમોડિટી છે, અને ફાધર એ પણ કોમ કે So long as I like my child, I keep. Otherwise, if the wife does according to my wishes, then we are together. Otherwise, she goes home. She has her own way. Because Atma Tattva, a Chaitanya che, a Chaitanya Dev che. આ ચૈતન્ય દેવ છે, ત્યાં આપણે ત્યાં તો પરિગ્રહના બે પ્રકાર કહે, સચિત્ત પરિગ્રહ અને અચિત્ત પરિગ્રહ, ત્યાં તો એ લોકો જે પરિગ્રહ એટલે પરિગ્રહ, પરિગ્રહ એટલે આઈ હેવ ગોટ અ કાર, આઈ હેવ ગોટ અ બંગલો, આઈ હેવ ગોટ અ વાઇફ, આઈ હેવ ગોટ અ સન એન્ડ આઈ હેવ ગોટ એન આલ્સેશન, ઓલ ધ ફાઈવ આર સેમ, એમ કહે છે આપણે ત્યાં એવું ખરેખર નથી, એવું થવા માંડ્યું હોય તો વિચારવું, એવું કરવા જેવું છે નહીં, એમ અહીંયા આચાર્ય કહે છે। संतति और संपत्ति दोनों का समन्वय होना चाहिए, कितनी भी संपत्ति हो और अच्छी संतति न हो तो वो उस संपत्ति का कुछ भी वैल्यू नहीं है, कुछ भी मूल्य नहीं है। तुम्हारे पास जो कुछ अच्छी चीज है, संस्कार या जो कुछ भी, वो जब देह छोड़ के चले जाएंगे तब किसको देके जाएंगे, माटे संतति नी आवश्यकता गृहस्थ माटे छे, ए वात आपणे ध्यान राखवी जोईए। आपणे मां-बाप गमता नथी आजकाल, आपणे दीकरा दीकरी साथे रहेवू गमतू नथी, आपणे ए प्रमाणे सगा वाला कोई मारे कोई कोई जोईए नहीं, बस हूँ एकलो, बस हूँ, बस मारा घर वाला, बस बीजू कोई नहीं, कोई नहीं। स्वार्थ आपणा ऊपर चढ़ी बैठो छे, આપણે દિશા શૂન્ય થઈ ગયા છીએ, દિશા આપણે ભૂલી ગયા છીએ, જીવનનો, માનવ જીવનનો નહીં પણ જીવન, જીવન માત્રનો મંત્ર તે પ્રેમ છે, જીવન માત્રનો મંત્ર, જીવ માત્રનો મંત્ર તે પ્રેમ છે। તુમ્હારે કો આનંદ ચાહીએ, તુમ્હારે કો સુખ ચાહીએ, તો ઇસકા યહી ઉપાય હૈ કે દૂસરો કો સુખી કરો, दूसरों को सुख दो, उसी में तुमको सुख मिलेगा। परंतु आ जमाना नी हवा एवू कहे छे के आपणे तो बधानुं लोही चूसी लेवू अने आपणे तो गमे त्यांनी काळा धोळा लाल लीला पीळा जे होय ते पैसा लई आववा अने गमे ते प्रमाणे वर्तन। आचार्य देव कहे छे सुख तो तने न मळे, व्यवहारिक सुख पण नहीं मळे, आ भावमां पण सुख नहीं मळे, अरे स्वप्नमां पण सुख नहीं मळे। आचार्य कड़क छे, જ્યારે સત્ય કહેવાનું આવે ત્યારે આચાર્ય કડક છે। તો એ પ્રમાણે સંતતિ, સુસંતતિની પ્રાપ્તિ અને સુસંતતિનું સંસ્કરણ અને તેનું શિક્ષણ એ પણ મા બાપ તરીકે દરેક ગૃહસ્થની ફરજ છે। હવે બીજો મુદ્દો કહે છે ને એ થી લગભગ સમાપ્તિ કરશે, જે સંપત્તિનો સંગ્રહ કરે છે તે સંપત્તિનો નાશ કરે છે, આચાર્ય છે, જે સંપત્તિનો અયોગ્ય સંગ્રહ કરે છે તે સંપત્તિનો નાશ કરે છે, અન્યને આપવામાં જે આનંદ છે તે આનંદ એને કદી ચાખવા મળતો નથી। તો સાચા ભાવપૂર્વક દાન દઈએ અને આપણો આત્માનો સંતોષ ગુણ ખુલ્લો થાય અને આપણને શાંતિ અને આનંદ મળે,
સ્વાભાવિક છે, એ સ્વાભાવિક છે. દાન આપવાથી અંતરમાં હર્ષ ઉપજવો જોઈએ, દાન આપીને અંદરમાં પ્રસન્નતા થવી જોઈએ, તો જ એમ સમજવું કે દાન બરાબર આપ્યું છે. શ્રીમંતને પણ કોઈ વાર નબળો દિવસ જોવાનો આવે છે. જે ગરીબની ભૂખને ઠારે છે તે એમાંથી એવું પુણ્ય કમાય છે કે એ પુણ્ય એને આવા નબળા દિવસોમાં ટકી રહેવાનું બળ આપે છે. અન્નદાનનો મહિમા કહ્યો છે, સર્વ જગ્યાએ કહ્યો, ને આપણે પણ હમણાં વિચારી ગયા કે આચાર્ય દેવોએ પણ આહારદાન કીધું, જ્ઞાનદાન કીધું, અભયદાન કીધું, વસ્તિકાદાન કીધું, ઘણા દાન કયા, ને પછી મોડર્ન દાન જુદા, બ્લડ ડોનેશન એન્ડ આઈ ડોનેશન એન્ડ બોડી ડોનેશન વગેરે બધા ઘણા છે. તો આપણા સંતોએ તો અન્નદાન વિશે ઘણું બધું કીધું છે. બધી આર્ય પરંપરાઓમાં અન્નદાનનું બહુ મોટું મહત્વ છે. ઇસ્લામ ધર્મમાં, શીખ ધર્મમાં, બંનેમાં પણ અન્નદાનનું ઘણું મહત્વ છે. આપણી પરંપરાઓમાં અન્ન ક્ષેત્રો જુદી જુદી જગ્યાએ પુષ્કળ ચાલે છે, વીરપુર વગેરે, અને અહીંયા અમદાવાદમાં પણ ભાઈ છેલ્લા જન્મથી નાનપણથી અમે જોઈએ છીએ, લગભગ એટલે 65-70 વર્ષથી જોઈએ છે કે અહીં જગન્નાથ આશ્રમ છે, ત્યાં આગળનો ટાઈમ 7 કે 7:30 થાય, કોઈ પણ માણસ આવી અને આહાર કરી શકે છે. એને એની લાઈનમાં બેસી જવાનું અને એને કંઈ પણ પૂછવામાં આવતું, તમે કોણ છો, કેમ આવ્યા છો, ક્યાં આવ્યા છો, ક્યાં જવાના છો, કાંઈ નહીં. સમય થયો, રોટી દાલ ઓર વહાં તો ક્યાં કહેતે માલપુઆ ભી મિલ જાતા હૈ. આ તો અન્નદાનનો મહિમા દરેક મહાપુરુષોએ કહ્યો છે. એટલે આપણને ભૂખ લાગે ને ગમતું નથી, દુઃખ લાગે છે, એમ બીજાઓ પણ ભૂખ્યા થાય ત્યારે એમને પણ દુઃખ થાય એમ માની અને અન્નદાનનો આચાર્ય મોટો મહિમા કહે છે. બીજાને જમાડીને જે જમે છે તેને ભૂખનો રોગ કદી લાગુ પડતો નથી, એનો એ જ અન્નદાનનો મહિમા ચાલુ છે. મારી પાસે બીજાને દેવા જેવું કઈ જ નથી, એમ ઇન્ડો ઇન્વર્ટેડ કોમામાં છે, એવું કદી કોઈ ડાયો માણસ નહીં કહે. એક રોટી હો તો ઉસમે સે ભી એક ટુકડા દેના, એક રોટી હો તો ઉસમે સે ભી એક છોટા ટુકડા દેના. સામાન્ય લોકમાં તો એવી કહેવત પણ આવે છે, સંતોની સેવા કરો અને ભૂખ્યાને અન્ન દો અને તરસ્યાને પાણી આપો, એટલું કરે હમણાં, પછી તારી ભૂમિકા બંધાય, ત્યાર પછી તને આત્મ તત્વનો ઉપદેશ આપશું અને પછી તને આત્મા સમજાશે. દાન આપવું એમાં જ સ્વર્ગ સુખ છે, બીજા કોઈ સ્વર્ગનું મારે કામ નથી. આ બધા નાના નાના સૂત્રો છે. એટલે દાનનો મહિમા કીધો કે ભાઈ દાનથી મને, કારણ કે એ ગૃહસ્થ છે, એ ગૃહસ્થને બીજી બહુ ખબર નથી, પણ એના ગુરુએ એમ કીધું હતું કે ભાઈ બે વસ્તુ કરજે, ભગવાનની ભક્તિ, ગુરુઓની સંતોની ભક્તિ બરાબર પ્રેમથી સમજણપૂર્વક કરજે, અને તારી શક્તિ છુપાવે વિના તું અન્નદાન દેજે, એટલે સંતોષ ગુણનો વિકાસ કરજે. શુભ અને અશુભ પ્રારબ્ધના, શુભ અને અશુભ પ્રારબ્ધના યોગે મળે છે. શુભની પ્રાપ્તિથી માણસ ગેલમાં આવી જતો હોય તો અશુભની પ્રાપ્તિથી દુઃખી થવાનો તેને શો અધિકાર છે? બસ અહીંયા લોક સમાપ્તિ થાય છે. આ તો આપણા બધા સંતોએ બહુ ડિટેલ આપી છે. જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ને કોઈ, જ્ઞાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે રોય,
सुख दुख मन मान आनिए घट साथे रे घड़िया टाले कोई ना नव टले रघुनाथ ना जड़िया सुख दुख मन मान आनिए। गई वस्तु सोचे नहीं आगम वांछा नाही वर्तमान वर्त सदा सो ज्ञानी जगमाई एक्ट एक्ट इन द प्रेजेंट टेंस। આટલા વર્ષો પછી આમ કરવાનું છે, આમ પછી આમ કરીશ, એ બધું ઠીક છે, આ મહિનામાં આ અઠવાડિયામાં શું કરવાનું છે એ નક્કી કરને, 10 વર્ષ પછી શું કરવાનું છે એ પછી વાત, કોઈને ખબર નથી કે કાલ સવારે શરીર આ શરીરમાં આ આત્મા હશે કે નહીં। માટે અત્યારે મહાપુરુષો કહે છે વર્તમાનનો વિચાર કરો અને વર્તમાનમાં સારું જીવન જીવો। વિદ્વાનની દરિદ્રતા દુઃખ જ છે તો મૂર્ખની સંપત્તિ એથી એ વધારે દુઃખદ છે। આપણા સમાજની અંદર વિદ્વાન મનુષ્ય દુખી હોય તો એ સમાજને માટે કલંકરૂપ છે। વિદ્યાદાતાર કદાપી દુખી હોવો જોઈએ નહીં। સ્વેચ્છાએ પહેલાના જમાનામાં તો ઋષિ મુનિઓ હંમેશા ત્યાગી જીવન જ ગાળતા, પણ અત્યારે એવું એક્સપેક્ટેશન કરવું બહુ યોગ્ય નથી। ગવર્મેન્ટે જો કે શિક્ષકોને ઠીક ઠીક પગાર તો બાંધી આપ્યા છે, પણ એ વિષયમાં અત્યારે જવું નથી આપણે। અહીં કહે છે બીજો વિભાગ કે મૂર્ખની સંપત્તિ એ એના કરતા પણ વધારે દુઃખદ છે, કારણ કે મૂર્ખ પાસે સંપત્તિ આવે તો એનું શું થાય એ કોઈને કહેવાની જરૂર નથી। માટે અહીંયા આચાર્ય આપણને ટૂંકમાં ગૃહસ્થના સામાન્ય કેવી દ્રષ્ટિ રાખવી, ગૃહસ્થે કેવી ચર્યા રાખવી કે જેથી આપણા જીવનની અંદર પહેલા સત્પાત્રતા પ્રગટે, સદગુણો પ્રગટે, ધીમે ધીમે આપણે આત્માર્થી બનીએ અને પછી સૂક્ષ્મ એવું આત્મજ્ઞાન, ભગવાનનો મોક્ષ માર્ગ અને એવું સૂક્ષ્મ તત્વ સમજવાની આપણામાં યોગ્યતા આવે અને પછી મહાન પુણ્યનો ઉદય હોય એવા સદગુરુ અને સંતો મળે અને આત્મ તત્વનો બોધ થાય અને એનો પુરુષાર્થ કરીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરે એ તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે। તો આ પ્રમાણે આપણે ટૂંકમાં કુરળ એટલે તિરુવલ્લુવર આચાર્ય દેવના કુરળ નામના શાસ્ત્રના આધારે ગૃહસ્થ સામાન્ય ગૃહસ્થ તેની દ્રષ્ટિ અને તેની ચર્યા કેવી હોય છે તેને માટે ટૂંકી વિચારણા કરી આપણા ચિંતનની અંદર એ લઈએ, આપણા જીવનની અંદર તે મુદ્દાઓ યાદ રાખીએ અને આપણા જીવનને આપણે પવિત્ર અને ઉન્નત બનાવીએ એવી પરમાત્મા આપણને શક્તિ આપે, ભક્તિ આપે એવી પરમાત્માને પ્રાર્થના। અસત્ય નહીં આપણે બોલી છેલ્લું સર્વથા સહ સુખે થાવો સમતા સહો સમાચરો સર્વત્ર દિવ્યતા વ્યાપો સર્વત્ર શાંતિ વિસ્તરો શાંતિ 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 દેહ છતા જેની દશા વર્તે દેહાતે તે જ્ઞાની ના ચરણમાં હો વંદન અગણી સદગુરો દે પરમ કૃપાળો દે ત્રિલોકના સબ સંતન કી આનંદ ઓ સત્ર હું આત્મા છું, હું આત્મા છું, આપનો સેવક છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું, સૌનો મિત્ર છું, હું આત્મા છું, હું આત્મા છું, આપનો સેવક છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું, સૌનો મિત્ર છું, હું આત્મા છું, હું આત્મા છું, આપનો સેવક છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું, સૌનો મિત્ર છું।